નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે લેક્ચર ત્રીજો એક ભાગના તત્વો આગળના લેક્ચરમાં નાઇટ્રોજન તે સમૂહના તે તત્વોથી કઈ રીતે અલગ પડે અને સમૂહ 15ના તત્વોની રાસાયણિક પ્રતિક્રિયાત્મકતાની ચર્ચા કરી. હવે આજે આપણે નાઇટ્રોજન વાયુ વિશે ચર્ચા કરશું. વાતાવરણમાંથી મેળવવામાં આવે, કારણ કે વાતાવરણની અંદર 79% નાઇટ્રોજન વાયુ હોય છે. તે વાતાવરણમાં નાઇટ્રોજન અને ઓક્સિજન વાયુનું મિશ્રણ હોય છે. તો હવા છે, હવાનું પ્રવાહીકરણ અથવા હવાનું નિસંગન કરવાથી નાઇટ્રોજન વાયુ આપણે મળી શકે છે. કારણ કે નાઇટ્રોજન અને ઓક્સિજન બંને વાયુના ક્રાંતિક તાપમાનમાં તફાવત છે, જેના કારણે હવાનું પ્રવાહીકરણ કરો તો આપણે નાઇટ્રોજન વાયુમાંથી મળી શકે છે. એવી જ રીતે બંનેના ઉત્તર બિંદુનો પણ તફાવત વધારે હોય તો નિસંગન પદ્ધતિ દ્વારા પણ નાઇટ્રોજન વાયુ છે એ હવામાંથી બધી મેળવી શકાય છે. બીજી બનાવટ આપણે પ્રયોગશાળાની બનાવટ આપેલી છે. પ્રયોગશાળામાં નાઇટ્રોજન વાયુની બનાવટ માટે એમોનિયમ નાઇટ્રેટ NH4NO2 શું નામ થશે? એમોનિયમ નાઇટ્રેટ. એમોનિયમ નાઇટ્રેટ છે એનું વિઘટન કરવામાં આવે, વિઘટન તો નાઇટ્રોજન વાયુ અને પાણી છૂટું પડે છે. આ રેડોક્સ પ્રક્રિયા છે મિત્રો, ખાસ ધ્યાનમાં રાખવાનું. તો પણ એમ સીધું પૂછી શકે કે એમોનિયમ નાઇટ્રેટમાંથી નાઇટ્રોજન વાયુ બને તે દરમિયાન ઓક્સિડેશનમાં શું ફેરફાર થશે? એમોનિયમ નાઇટ્રેટમાં એમોનિયમ આયનમાં નાઇટ્રોજન ઓક્સિડેશન -3 હોય અને NO2 નાઇટ્રાઇટ આયનની અંદર નાઇટ્રોજન ઓક્સિડેશન છે એ આપણે +3 જોવા મળે. પછી એક નાઇટ્રોજન -3માંથી 0 બને એટલે 3 ઇલેક્ટ્રોન ગુમાવે છે, એટલે ઓક્સિડેશન થાય એમોનિયમ આયન અને નાઇટ્રાઇટ આયન +3માંથી 0 એટલે 3 ઇલેક્ટ્રોન મેળવે છે, રિડક્શન થાય છે અને પાણી છે એ છૂટું પડશે. તો આ રીતે પ્રયોગશાળામાં એમોનિયમ નાઇટ્રેટ છે એના વિઘટન દ્વારા આપણે નાઇટ્રોજન વાયુ પૂરતી મળી શકે છે. આ ઉપરાંત એમોનિયમ ડાયક્રોમેટ NH4 CR2O7 એમોનિયમ આયન અને CR2O7 એટલે ડાયક્રોમેટ આયન કહેવાય. તો આ ડાયક્રોમેટ આયન છે એનું પણ વિઘટન કરવામાં આવે ત્યારે તો કે આપણે કયો વાયુ તો કે નાઇટ્રોજન વાયુ પ્રાપ્ત થઈ શકે છે. એટલે અહીંયા નાઇટ્રોજન વાયુ N2 અને ડાયક્રોમેટ ક્રોમિક ઓક્સાઇડ CR2O3માં રૂપાંતર પામશે અને વધારાનું આપણે પાણી છૂટું પડે છે. તો અહીં કઈ પ્રક્રિયા થશે તો એને જોશો તો નાઇટ્રોજન ઓક્સિડેશન થયા કેટલો છે તો કે -17.3 એનાથી 0 થાય એટલે એનું તો કે ઓક્સિડેશન છે. પણ ડાયક્રોમેટ આયનમાં અમોનિયમ ઓક્સિડેશન થવા હોય જે અહીં +3 થાય છે એટલે ડાયક્રોમેટ આયન છે તે રિડક્શન પામશે અને એમોનિયમ આયન ઓક્સિડેશન પામી અને નાઇટ્રોજન વાયુ બનાવશે. પ્રક્રિયા દરમિયાન નાઇટ્રોજન જે છે આપણે શુદ્ધ ધાતુ મળશે અને નાઇટ્રોજન વાયુ મળી શકે. નાઇટ્રોજન આ પ્રવેશ પ્રક્રિયા છે. ધાતુ વાયુ છે રિડક્શન પામે છે અને +3 0 BA+2 0 અને એઝાઇડમાં નાઇટ્રોજન તમે ઓક્સિડેશન ગણવા જશો તો -1 વાયુ જે થશે એમાંથી એનો ઓક્સિડેશન 0 એટલે કે -1 0 એટલે વધે એટલે પોતે ઓક્સિડેશન પામે. આના સંતુલિત માટે આપણે અને બે મોલ લઈને એકવાર બે મોલ અને 3 મોલ મળશે.
તો આ જે સોડિયમ કે બેરિયમની સહિતના વિઘટન દ્વારા પણ નાઇટ્રોજન વાયુ મળી શકે છે. તો આ ચાર પ્રક્રિયા દ્વારા આપણે નાઇટ્રોજન વાયુ છે એ પ્રયોગશાળા દરમિયાન તો કે પ્રક્રિયાઓ દરમિયાન મેળવી શકીએ છીએ. એમાં બીજી પ્રક્રિયા જે છે એમોનિયમ નાઇટ્રોમેટ બરાબર આ પ્રક્રિયા દરમિયાન અલ્પ પ્રમાણમાં તો કે નાઇટ્રિક ઓક્સાઇડ અને એચએનઓથી પણ નિપટ તરીકે મળે છે. તો આ મિશ્રણને દૂર કરવા માટે આપણે પ્રબળ ઓક્સિડેશન કરતા પેટુસિયાનું સેવન અને પેસુ એસોફોનું મિશ્રણ ઉપયોગમાં લેવામાં આવે. અલ્પ પ્રમાણમાં નાઇટ્રિક ઓક્સાઇડ અને નાઇટ્રિક એસિડ બને છે. એ દૂર કરવો હોય તો પ્રબળ ઓક્સિડેશન કરતા પદાર્થનું મિશ્રણ ઉમેરો તો એ દૂર કરી શકાય અને નાઇટ્રોજન વાયુ મળે છે. સૌથી શુદ્ધ મેળવવો હોય તો આ બે કેસાઇડ સંયોજનો છે એના વિઘટન દ્વારા તે મળી શકે છે. ત્યારબાદ તેના ભૌતિક ગુણધર્મ નાઇટ્રોજન વાયુના નેટ્રોના ભૌતિક ગુણધર્મ તો આ ભૌતિક ગુણધર્મમાં નાઇટ્રોજન વાયુ છે રંગહીન છે સ્વાદહીન છે વાસહીન છે અને બિનઝેરી વાયુ છે. કેવો વાયુ છે? બિનઝેરી. અને બીજું એના ગલનબિંદુ ઉત્પત્તિનું પ્રમાણમાં નીચા જોવા મળશે અને એ બે સંસ્થાને પણ ધરાવે છે બહુ જ ઓછા પ્રમાણમાં જોવા મળે છે અને 30 જેટલો જ પાણીની અંદર એક લીટરની અંદર લાગે જોવા મળે અને પાણીમાં દ્રાવ્યતા ખૂબ જ ઓછી જોવા મળશે. ભૌતિક ગુણધર્મમાં કે તમારે ધ્યાન રાખવાનું પહેલો પેરેગ્રાફ જે આપેલો છે ભૌતિક ગુણધર્મ રંગહીન વાસહીન સ્વાદહીન બિનઝેરી અને બે સંસ્થાનિકો 40-50 પાણીમાં ઓછી દ્રાવ્યતા ધરાવે ગલનબિંદુ ઉત્કલનબિંદુ નીચા હોય છે. હવે રાસાયણિક ગુણધર્મની વાત કરીએ તો એના રાસાયણિક ગુણધર્મમાં તો કે સામાન્ય તાપમાને નિષ્ક્રિય હોય છે અને તાપમાન વધતા પ્રતિક્રિયાત્મકતા વધે છે. શા માટે? તો કે નાઇટ્રોજન છે એમાં ત્રિપલ બંધ હોવાથી બંધ ઊર્જાનું મૂલ્ય વધુ હોય છે જેના કારણે આ બંધ તોડવા માટે વધુ ઊર્જા આપવી પડે અને સામાન્ય તાપમાને નિષ્ક્રિય હોય છે. પણ તાપમાન વધારતા નાઇટ્રોજન વાયુ છે એની રાસાયણિક પ્રતિક્રિયાત્મકતામાં આપણે વધારો જોવા મળે. તો નાઇટ્રોજન ધાતુ અધાતુ બંને તત્વો સાથે સંયોજન બનાવી શકે છે. એમાં ખાસ ધ્યાન રાખવાનું ધાતુ સાથે એન2ના સંયોજનો કેવા હશે તો કે આયનિક બંધ બનાવે એટલે કે આયનિક અને અધાતુ સાથે નાઇટ્રોજનના સંયોજનો છે એ સહસંયોજક બંધ ધરાવતા જોવા મળશે. તો આપણે પ્રથમ અધાતુ ધાતુ સાથેના સંયોજનો જોઈએ તો લિથિયમ છે એ સોડિયમ છે એ મેગ્નેશિયમ છે. ધાતુ સાથે નાઇટ્રોજનની પ્રક્રિયા કરવા માટે ત્યારે નાઇટ્રોજન આ ત્રણે ઓક્સિડેશન કરશે અને પોતાનું રિડક્શન કરશે અને આયોનિક સંયોજનોમાંથી નાઇટ્રોજન એન માઇનસ નું સૂત્ર એલઆઈટી એન હોય છે. નાઇટ્રોજન પ્રતિક્રિયાત્મકતા
सामान्य तापमान ओछी होय छे सामान्य करी बंद ऊर्जानुं मूल्य खूब वधारे होवाने कारणे त्यार बाद एना उपयोगो कीधा छे तेमां खास ध्यान राखवानुं छे नाइट्रोजनना N2ના ઉપયોગમાં તો નાઇટ્રોજન વાયુના ઉપયોગો છે એ ઉપયોગોની અંદર આપણે ધ્યાનમાં લઈએ તો પ્રવાહી નાઇટ્રોજન પ્રવાહી નાઇટ્રોજન હોય એનો ઉપયોગ પ્રસિકા તરીકે કરવામાં આવે છે પ્રસિકા એટલે શું તો કે ખાદ્ય પદાર્થો છે એને જાળવણી માટે એ પ્રસિકા તરીકે આનો ઉપયોગ કરવામાં આવશે એટલે તાપમાન નીચું લાવવા માટે છે પ્રવાહી નાઇટ્રોજન છે એનો ઉપયોગ કરવામાં આવે આ ઉપરાંત એના બીજા ઉપયોગોની અંદર આપણે કીધું છે કે નાઇટ્રોજનયુક્ત અન્ય સંયોજનો બનાવવા હોય જેમ કે એમોનિયા છે એની બનાવવામાં ઉપયોગ થાય કેલ્શિયમ સાયનાઇડ જેવા સંયોજનો બનાવવામાં ઉપયોગ થાય અને નિષ્ક્રિય વાતાવરણ પ્રાપ્ત કરવા માટે પણ નાઇટ્રોજન વાયુ ઉપયોગમાં લેવામાં આવે છે અને લોખંડ અને સ્ટીલ ની પ્રતિક્રિયાત્મકતાની અંદર નિષ્ક્રિય વાતાવરણ પ્રાપ્ત કરવા માટે એના શુદ્ધિકરણમાં ઉપયોગમાં લેવામાં આવે પ્રવાહી નાઇટ્રોજન પ્રસિકા તરીકે જૈવિક પદાર્થો અને ખાદ્ય પદાર્થની જાળવણી માટે અને ઉપયોગો માટે સમાયપા છે કે ધ્યાનમાં રાખવા પછી આપણે એવું કીધું છે કોયડા નંબર 7.3 સોડિયમ એઝાઇટની ઉષ્ણીય વિઘટન પ્રક્રિયા લખો તેને તમે લખીને જાણી લઈ છે તો શુદ્ધ નાઇટ્રોજન મેળવવા માટે એઝાઇટ માંથી તેવા સોડિયમ એઝાઇટની આ પ્રક્રિયા લઈ એ રાખવાની અને એ એઝાઇટની પણ ટેક્સ્ટમાં આપેલી છે પછી લખાણ સંબંધી છે પ્રશ્ન આપણે આપેલો છે 7.3 કે ઓરડાના તાપમાને એટલું શા માટે ઓછો પ્રતિક્રિયાત્મક હોય છે તો સામાન્ય તાપમાને નિષ્ક્રિય અથવા ઓછો પ્રતિક્રિયાત્મક કારણ કે નાઇટ્રોજનમાં ત્રિપલ બંધ હોવાથી બંધ ઊર્જાનું મૂલ્ય વધુ હોય અને બંધ જોડવા વધુ ઊર્જા આપવી પડે અને એની પ્રતિક્રિયાત્મકતા ઓછી જોવા મળે તો આ રીતે આપણે મિત્રો નાઇટ્રોજન વાયુની બનાવટ ગુણધર્મને સુધારવાનો ઉપયોગ બનાવટમાં 4 વેપારી ધોરણે જે નાઇટ્રોજન છે એ વાતાવરણમાં પુષ્કળ પ્રમાણમાં હોવાથી તેનું પ્રવાહી પણ નિશ્ચિત કરીને મેળવી શકાય કારણ કે વાતાવરણમાં રહેલા બે મુખ્ય ઘટકો નાઇટ્રોજન મોટું બીજા ઉત્પાદનનો તફાવત હોય છે એટલે નિશ્ચિત દ્વારા મેળવી શકે અને ક્રાંતિક તાપમાન પણ બેમાં તફાવત વધારે હોવાથી પ્રવાહી પણ પૂરો મળી શકે એમોનિયમ નાઇટ્રેટ વિઘટન દ્વારા રેડોક્સ પ્રક્રિયાથી પણ નાઇટ્રોજન મળે એમોનિયમ ડાયક્રોમેટ છે એના વિઘટનથી પણ મેળવી શકાય એમાં વધારા નિયંત્રણ આપી મળે એ દૂર કરવા શું કરવું તો કે પ્રબળ ઓક્સિડેશન કરતા પદાર્થ છે કેટુશિયા કોષે બને એક્સક્લુસિવ પર મિશ્રણ કરવાનો રહેશે શુદ્ધ નાઇટ્રોજન વાયુ મેળવવા માટે એજેક્સ એન્જિનના વિઘટનથી મેળવી શકાય ભૌતિક ગુણધર્મમાં નાઇટ્રોજન રંગની વાસ્તવિક સાધની બીજ છે એ પ્રોટીન એન્ડ લિપિડ બે સંસ્થાનો પાણીમાં દ્રાવ્યતા પણ ઓછી હોય ગલનબિંદુ ગુણધર્મનું પ્રમાણમાં ઓછા હોય છે એના ભૌતિક ગુણધર્મ સોય નીચા હોય છે ભૌતિક ગુણધર્મ રાસાયણિક ગુણધર્મમાં સામાન્ય તાપમાને પ્રતિક્રિયાત્મકતા ઓછી અથવા નિષ્ક્રિય હોય છે બનાવવામાં સ્ટીલ જેવા સંયોજનની બનાવટમાં નિષ્ક્રિય વાતાવરણ પ્રાપ્ત કરવા માટે પણ નાઇટ્રોજન વાયુનો ઉપયોગ કરવામાં આવે છે હવે આપણે ત્યારબાદ નાઇટ્રોજનના અગત્યના સંયોજનમાં એક આપણે એમોનિયા છે એની ચર્ચા કરીશું પ્રથમ વર્ણનમાં આપણે કીધું છે યુરિયામાં
यूरिया माथी यूरिया नु सूत्र आवशे NH2C++ONH2 आ यूरिया छे तो यूरिया एनी प्रक्रिया आपणे तेनी साथे तो के संयोजन जेने पाणी नी हाजरी मां करवामां आवे त्यारे प्रथम आपने एमोनियम क्षार मळशे शुं मळशे एमोनियम क्षार એટલે કે એમોનિયમ NH4 + CO2 એમોનિયમ કાર્બોનેટ કહેવાય આ મળે છે અને એની વધારે ગરમ કરવામાં આવે તેના નિગમનથી એમોનિયા વાળું બે મોલ કાર્બન ડાયોક્સાઇડ અને પાણી છે તે નિગમ તરીકે છૂટું પડે છે તો કાર્બોનિક સંયોજનમાં રહેલા યુરિયા એના ક્ષયન દ્વારા આપણે એમોનિયા વાયુ તરીકે મેળવી શકાય છે આ વાત કરેલી છે ત્યારબાદ બીજી પ્રક્રિયા છે એમોનિયમ ક્ષાર એમોનિયમ ક્ષાર ની આલ્કી આલ્કી એટલે બેઝ આલ્કલી સાથેની પ્રક્રિયા થી આલ્કી એટલે શું થશે બેઝ તો એમોનિયમ ક્ષાર છે એ એમોનિયમ ક્લોરાઇડ લે NH4Cl અથવા એમોનિયમ સલ્ફેટ NH4YSO4 આની પ્રક્રિયા આપણે કોઈ પણ આલ્કી બેઝ તરીકે સોડિયમ હાઇડ્રોક્સાઇડ અથવા કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ ટૂંકમાં બેઝિક દ્રાવણ લેવાનું છે આની સાથે જ્યારે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે તો કે એમોનિયમ ક્ષાર છે એ ક્ષારની બેઝ સાથેની પ્રક્રિયાથી આપણે એમોનિયા વાયુ મળી શકે છે તો અહીં એમોનિયા અને સોડિયમ ક્લોરાઇડ અને પાણી છૂટું પડે છે સંતુલિત કરવાની જરૂર પડશે નહીં જ્યારે આમાં પણ એમોનિયા માંથી સોડિયમ ક્લોરાઇડની જગ્યાએ કેલ્શિયમ ક્લોરાઇડ અને આપણે તો કે પાણી છૂટું પડશે પણ પાણી કેટલા મોલ બે મોલ છૂટું પડે આ પ્રક્રિયા પણ આપણે લખી શકશું કે એમોનિયમ સલ્ફેટ છે એ પ્રક્રિયા સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે કરશું તો પણ નિપજ મળે તો એમાં શું થશે તો કે એમોનિયા વાયુ એને બે મોલ મળશે આમાં પણ બે મોલ એમોનિયા એટલે કેલ્શિયમ આપણે અહીંયા કેલ્શિયમ સલ્ફેટ છૂટું પડતું એટલે એની મોલ છે તો સોડિયમ સલ્ફેટ એટલે કે NH2SO4 નિપજ મળશે અને તો કે પાણી છૂટું પડે છે અને આ આપણે બે મોલ લેશું તો પ્રવર્તક તરીકે કેટલું અને કેટલું અને એનો ઉપયોગ કરવામાં આવે
જે આ તો ત્રણ બનાવટો છે એ આપણે એમોનિયાની બનાવટ માટે જોતી બનાવટ પણ ધાતુના હાઇડ્રોક્સાઇડ હોય એમાંથી પણ એના જળવાજન દ્વારા પણ બનાવી શકાય છે પણ આપણા અભ્યાસક્રમમાં નથી તો આ રીતે આપણે આ એમોનિયા છે એની બનાવટ આપણે જોઈ આ ખાસ ધ્યાનમાં રાખવાનું કે ત્રણ યુરિયામાંથી કાર્બનિક બનાવે બરાબર ત્યારબાદ એમોનિયમ ચાર બેઝ સાથે અને ઔદ્યોગિક બનાવટ એ પણ વિધિ આ બે માર્ગમાં અલગથી આપણે પરીક્ષામાં પૂછવું હોય તો પૂછી શકે છે હવે આપણે યુરિયાના ગુણધર્મ ગુણધર્મની અંદર પ્રથમ ભૌતિક ગુણધર્મ તો ભૌતિક ગુણધર્મની અંદર વાત કરીએ તો બંધારણમાં તો કે ત્રણ હાઇડ્રોજન ત્રણ સહસંયોજક બંધથી જોડાય છે એટલે એની પાસે ગોળની પેરિંગ ત્રણ હોય ગોળ પેર એક એટલે બંધકાર યુગમાં ત્રણ ગોળ પેરી કરતું યુગમાં એક એટલે કુલ યુગમાં ચાર હોવાથી સંકળ એસપીપી છે આકાર તેઓ પાસે પિરામિડલ આકાર જોવા મળે છે અને એ તબક્કા યુગમાં હોવાથી તે લુઈસ ગેજ તરીકે વર્તે છે લુઈસ ગેજ હોય છે અને એમોનિયા એની બીજા ભૌતિક ગુણધર્મની અંદર આપણે કીધું છે કે રંગીન તીવ્ર વાસવાળો વાયુ છે કેવો છે રંગીન તીવ્ર વાસવાળો વાયુ એટલે ઠાર બિંદુ ઉત્તર બિંદુ ફેસબુકમાં આપેલા છે ઠાર બિંદુ 193.4 ઉત્તર બિંદુ 239.4 ધ્યાનમાં રાખવાનું અને એ પ્રવાહી અવસ્થામાં પ્રબળ આંતરાંતિક હાઇડ્રોજન બંધ બનાવે પ્રવાહી અવસ્થામાં પ્રબળ હાઇડ્રોજન બંધ જોવા મળે જેના કારણે એ સામાન્ય અવસ્થામાં પ્રવાહી અવસ્થામાં હોય પ્લસ એના ગલન બિંદુ અને ઉત્તલ બિંદુ તો કે એવા જોવા મળે વિચાર એનું કારણ શું કે પ્રવાહી અવસ્થામાં પ્રબળ અંતરાણીય હાઇડ્રોજન બંધ છે એટલા માટે એ આપણે ધ્યાનમાં રાખવાનું રહેશે ત્યારબાદ એના બીજા ગુણધર્મમાં કે ત્રિકોણીય પિરામિડલ આકાર છે અને ત્રણ બંધકાર એક બંધકાર અને લુઈસ ગેજ ગુણધર્મ દ્વારા આટલા એના ભૌતિક ગુણધર્મ ક્યાં ટૂંકમાં ટેક્સ્ટમાં પહેલો પેરેગ્રાફ છે એ ભૌતિક ગુણધર્મ છે ત્યારબાદ આપણે એના રાસાયણિક ગુણધર્મની વાત કરીએ રાસાયણિક ગુણધર્મ તો એમોનિયા છે એનો પ્રથમ રાસાયણિક ગુણધર્મ કીધું તેનું જલીય દ્રાવણ બેઝિક હોય છે શા માટે તો એમોનિયા લુઈસ બેઝ છે શું છે લુઈસ બેઝ એટલે જ્યારે એને પાણીમાં ઉમેરો ત્યારે એક યુગમાં દાન કરે એટલે કે પ્રોટોન મેળવે એટલે NH4 પ્લસ અને OH માઇનસ હોય એમોનિયાના જલીય દ્રાવણમાં શું હોય NH4 પ્લસ અને OH માઇનસ એકમાં પણ આ MCQ તરીકે પૂછાયેલો છે કે જલીય દ્રાવણમાં શું હશે NH4 પ્લસ અને OH માઇનસ હોય છે પોતે બેઝ હોવાથી તો કે શું થશે બીજો ગુણધર્મ એસિડ સાથે પ્રક્રિયાથી શું બનાવે છે ક્ષાર આપશે તો ઉદાહરણ તરીકે એમોનિયાની પ્રક્રિયા એસિડ સાથે કરતા એમોનિયમ ક્લોરાઇડના ક્ષાર પ્રત્યે આપણે એના સફેદ ધુમાડા રૂપે જોવા મળશે આ ધ્યાનમાં રાખવું ત્યારબાદ રાસાયણિક ગુણધર્મોની અંદર તો કે એમોનિયમ જલીય દ્રાવણ છે એની મદદથી ધાતુના ઓક્સાઇડ અને હાઇડ્રોક્સાઇડ બનાવી શકાય છે એટલે ત્રીજો રાસાયણિક ગુણધર્મ કીધું કે એમોનિયમ જલીય દ્રાવણની મદદથી ધાતુના હાઇડ્રોક્સાઇડ અને ઓક્સાઇડ મળે છે એમોનિયાનું જલીય દ્રાવણ કીને પછી આપણે પ્રક્રિયા તરીકે એમોનિયા નહીં લેવાનું એને જ પોષી લેવાની હોય છે આની પ્રક્રિયા આપણે ધાતુ છે એના શું કરશું તો કે ક્ષાર સાથે પ્રક્રિયા કરવાની આવશે એટલે ઝીંક સલ્ફેટ લાવો ઝીંકનો ક્ષાર એની સાથે પ્રક્રિયા કરશું તો ઝીંકનું હાઇડ્રોક્સાઇડ ગેડિયન ઓએચ માઇનસ મળશે અને આપણે એમોનિયમ સલ્ફેટ એનએચ ફોર માઇનસ એસઓ ફોર પછી મળે છે આ પ્રક્રિયા સંતુલિત માટે અને જે હવે આપણે શું મળે છે તો કે ઓક્સાઇડ મળે છે કે Fe2O3 પાણીનો હાઇડ્રેટ તરીકે જોડાયેલા હોય છે સામે આપણે છે NH4 શું મળશે તો કે Cl છે એ ચોખ્ખું મળી શકે છે આ ધ્યાનમાં તમારે રાખવાનું રહેશે બરાબર એટલે આમાં સંતુલિત કરવાની જરૂર નથી એટલે ઓક્સાઇડ માટે Cl થી ઉદાહરણ કે બનેલા હોય
હાઇડ્રોક્સાઇડ બનાવવામાં જીન સલ્ફર સાથે પ્રક્રિયા કરી અને બનાવી શકાય. ચોથું લ્યુઇસ ગેજ એમોનિયા, એટલે એમોનિયા લ્યુઇસ ગેજ હોવાથી એમોનિયા સંક્રાંતિ ધાતુ સાથે સંકીર્ણ ચાર સંકીર્ણ ચાર, કારણ કે એમોનિયા લ્યુઇસ ગેજ હોવાથી ઇલેક્ટ્રોન આપે છે અને સંક્રાંતિ ધાતુ પાસે બાહ્યત્વ કક્ષા ખાલી હોવાથી બી કક્ષા ખાલી હોવાથી ઇલેક્ટ્રોન સ્વીકારી સવર્ગ સહસંયોગ બંધ ધરાવતા સંયોજનો બનાવે છે. કેવા સવર્ગ? જેને સંકીર્ણ સંયોજન કહેવામાં આવે, ખાસ કરીને અંગી હોય છે. તેમાં આપણે એવું કીધું છે કે કોપર સલ્ફેટનું દ્રાવણ હોય એની પ્રક્રિયા એમોનિયા સાથે કરશું તો આપણે CuNH3O4SO4 સંકીર્ણ સંયોજન બને છે. આ સંકીર્ણ સંયોજનની ચર્ચા વિગતે આપણે ચેપ્ટર નંબર 9 ની અંદર કરશું. પણ આ સંકીર્ણ એક પહેલું જેમાં અહીં ધાતુ આયન અને એમોનિયા વચ્ચે સવર્ગ સહસંયોજન બંધ હોય છે અને આ સંયોજનની ઘેરા વાદળી રંગની વૃત્તિ આપણે જોવા મળે છે. કેવા રંગ જોવા મળશે? ઘેરા વાદળી. આવી જ રીતે તો કે એમોનિયા જે છે એ AgCl છે, એની સાથે એમોનિયાની પ્રક્રિયા કરવામાં આવે તો પણ AgNH3CL પ્રકારનું સંકીર્ણ એટલે એજી સિલ્વર ધાતુના પણ સંકીર્ણ સંયોજન બનાવી શકે છે. તો આ રીતે આપણે સંકીર્ણ સંયોજન બનાવવામાં પણ એમોનિયા ઉપયોગી છે, કારણ કે લ્યુઇસ ગેજ હોવાથી ધાતુ એક સાથે સવર્ગ સહસંયોજક બંધ બનાવી શકે છે. એટલે કે ધ્યાન રાખવાનું ચાર રાસાયણિક ગુણધર્મો કયા? જલીય દ્રાવ્ય બેઝિક હોય, એસિડ સાથે ક્ષાર અને એના જલીય દ્રાવ્ય મદદથી ધાતુના હાઇડ્રોક્સાઇડ મોનોક્સાઇડ બનાવી શકે તે ઉદાહરણ. અને લ્યુઇસ ગેજ હોવાથી સંક્રાંતિ ધાતુ એક સાથે સવર્ગ સહસંયોજક બંધ બનાવે અને સંકીર્ણ ક્ષાર આપી શકે છે અને જે રંગી પ્રક્રિયા હોય છે. ત્યારબાદ એમોનિયા વાયુ છે એના ઉપયોગની વાત કરીએ તો એમોનિયા વાયુનો ઉપયોગ નાઇટ્રોજન ખાતરો જેવા કે એમોનિયમ નાઇટ્રેટ, યુરિયા, એમોનિયમ ફોસ્ફેટ અને એમોનિયમ સલ્ફેટની બનાવટમાં, નાઇટ્રોજન યુક્ત બીજા કાર્બનિક સંયોજનો નાઇટ્રિક એસિડ છે એની બનાવટમાં પણ આપણે આગળ જોશું. અને આ પણ પ્રવાહી નાઇટ્રોજનની જેમ જ પ્રવાહી એમોનિયા પણ પ્રોસિતક તરીકે તો કે ખાદ્ય પદાર્થની જાળવણી તરીકે ઉપયોગમાં લેવામાં આવે. ખાસ ધ્યાન રાખવાનું પ્રવાહી નાઇટ્રોજન અને પ્રવાહી એમોનિયા બંને પ્રોસિતક તરીકે ખાદ્ય પદાર્થની જાળવણીમાં ઉપયોગમાં લેવામાં આવે છે. પછી આપણે લખાણ સંબંધી પ્રશ્ન 7.4 આપવામાં આવેલો છે. શા માટે એમોનિયા લ્યુઇસ ગેજ છે? એમોનિયા લ્યુઇસ ગેજ છે. શું કારણ? કે નાઇટ્રોજન પાસે એક બંધકારક ઇલેક્ટ્રોન હોવાથી તે સરળતાથી તે ઇલેક્ટ્રોનમાં દાન કરી શકે છે, માટે તે લ્યુઇસના સિદ્ધાંત પ્રમાણે લ્યુઇસ ગેજ છે. પછી એમોનિયા મહત્તમ ઉત્પાદન માટે જરૂરી પરિસ્થિતિ દર્શાવો. તો આપણે હેબર વિધિ દ્વારા એમોનિયા વાયુ બનાવીએ છીએ તેની મહત્તમ નિપજ મેળવવાની પરિસ્થિતિ શું? તો આપણે કીધું આ પ્રક્રિયા ઉષ્મા ચેપક છે તો તાપમાન વધારે વધે ઘટે, તાપમાન કેવું રાખવાનું બીજું. અને વાયુ પ્રણાલી છે, વાયુ પ્રક્રિયા વધારે છે તો તમારે વધારે વધારે એક બંધ પ્લસ ઉદીપક ઉમેરો અને યોગ્ય પ્રવર્ધક ઉમેરો. તો આપણે એ લખવા હેબર વિધિમાં મેક્સિમમ નાઇટ્રિક એમોનિયા નિપજ મેળવવા માટે એ પ્રક્રિયા પરિસ્થિતિમાં શક્ય તેટલું નીચું 700 કેલ્વિનની આસપાસ અથવા 770 કેલ્વિનનું તાપમાન, 212 જેટલું ઊંચું દબાણ, વ્યક્તિ જેવા ઉદ્દીપક અને એ અનુરૂપ યોગ્ય પ્રવર્ધકનો ઉપયોગ કરી તો મેક્સિમમ એમોનિયા વાયુ નિપજ તરીકે મેળવી શકાય. આ રીતે લખાણ સંબંધી પ્રશ્નમાં લખવું. અને કોપર પ્રશ્નના દ્રાવણ સાથે એમોનિયા કેવી રીતે પ્રક્રિયા કરે? કોપર પ્રશ્નના દ્રાવણ સાથે એમોનિયા અબંધકારક ઇલેક્ટ્રોન પર ધાર કરી અને સવર્ગ સહસંયોજક બંધ ધરાવતું સંયોજન બનાવે છે. તો આજે આપણે આ રીતે આટલો ઉગી રાખશું અને બાકીની ચર્ચા છે એ આપણે આવતા લેક્ચરમાં કરીશું.